बोलिए श्री विष्णु भगवान ने जय। मागसर मास ने शुद्ध पक्ष की मोक्षदा एकादशी नु महात्म्य दर्शावती व्रत कथा। श्री अर्जुन बोलिया, हे भगवान, तमे त्रणेय लोकना स्वामी छो अने बधाने सुख देनारा छो अने जगतना पितृ छो, तेथी हूँ तमने नमस्कार करू छू। हे देव, तमे बधाना हितेष्टि छो, कृपा करीने मारा एक संशयने दूर करो। માગસર માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય છે તેનું નામ શું છે? એ દિવસે કયા દેવનું પૂજન કરવામાં આવે છે અને તેની વિધિ શું છે? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે અર્જુન, તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે, તેથી તમારો યશ સંસારમાં ફેલાશે। તમે હવે ધ્યાનપૂર્વક સાંભળો, માગસર માસના શુક્લ પક્ષની એ એકાદશી અનેક પાપોને નષ્ટ કરનાર છે। આ મોક્ષદા નામથી પ્રસિદ્ધ છે। આ દિવસે શ્રી દામોદર ભગવાનનું પૂજન ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભક્તિપૂર્વક કરવું જોઈએ। હે અર્જુન, હવે હું એક પુરાણની કથા કહું છું। આ એકાદશીનું વ્રતના પુણ્ય પ્રભાવથી નરકમાં ગયેલા માતા પિતા પુત્રાદિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। આની કથા આ પ્રમાણે છે। પ્રાચીન ગોકુળ નગરમાં વૈશનસ નામનો એક રાજા રાજ્ય કરતો હતો। તેના રાજ્યમાં ચારે વેદના જ્ઞાતા બ્રાહ્મણ રહેતા હતા। એકવાર રાત્રિમાં સ્વપ્નમાં રાજાએ પોતાના પિતાને નરકમાં પડેલા જોયા। તેને સ્વપ્નમાં આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતકાળ થતા જ બ્રાહ્મણો સામે પોતાના સ્વપ્નની બધી કથા તેણે કહી। હે બ્રાહ્મણો, રાત્રિમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા અને એમને મને કહ્યું, હે પુત્ર, હું અહીં નરકમાં ભોગવી રહ્યો છું, અહીંયાથી મારી મુક્તિ કરાવો। જ્યારથી મેં એમના આ વચન સાંભળ્યા છે ત્યારથી મને ચેન નથી પડતો। મને હવે રાજ સુખ ઐશ્વર્ય હાથી ઘોડા ધન સ્ત્રી પુત્ર આદિ કશું પણ સુખદાયક પ્રતીત થતા નથી। હવે હું શું કરું? ક્યાં જાઉં? આ દુઃખના કારણે મારું શરીર તપી રહ્યું છે। તમે લોકો મને કોઈ પ્રકારનું તપ દાન વ્રત આદિ બતાવો જેનાથી મારા પિતાને નરકમાંથી મુક્તિ પ્રાપ્તિ થાય। રાજાના આવા વચનો સાંભળી બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, અહીં નજીકમાં જ વર્તમાન ભૂત અને ભવિષ્યના જ્ઞાતા એક પર્વત નામના મુનિ છે। તમે આ બધી વાતો એમને જઈને પૂછી લો, તેઓ તમને આની વિધિ બતાવશે। રાજા આવા વચન સાંભળી મુનિના આશ્રમમાં ગયા। એ આશ્રમમાં અનેક શાંતચિત્ત યોગી અને મુનિ તપસ્યા કરતા હતા। એ સમયે ચાર વેદોના જ્ઞાતા પર્વત મુનિ બીજા બ્રહ્માના સમાન પ્રતીત થતા હતા। રાજાએ જઈને એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। પર્વત મુનિએ એમને ક્ષેમ કુશળ પૂછ્યા ત્યારે રાજા બોલ્યા, હે દેવર્ષિ, તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું જ કુશળ છે, પરંતુ અકસ્માત એક વિઘ્ન આવી ગયું છે જેથી મને અશાંતિ થઈ રહી છે। હવે તમે કૃપા કરીને મારા સંશયને દૂર કરો। આ સાંભળીને પર્વત મુનિ એક ક્ષણ માટે નેત્ર બંધ કરી લીધા અને ભૂત ભવિષ્યનો વિચાર કરવા લાગ્યા। પછી બોલ્યા, હે રાજન, મેં યોગ બળ દ્વારા તમારા પિતાના સમસ્ત કુકર્મોને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે। એમણે પૂર્વ જન્મમાં કામાતુર થઈને શૌક્યના કહેવાથી પોતાની બીજી રાણીને ઋતુ દાન માંગવા છતાં પણ ન દીધું। એ પાપ કર્મના ફળથી તમારા પિતા નરકમાં ગયા છે। અને રાજા બોલ્યા, હે ભગવાન, મારા પિતાજીના ઉદ્ધાર હેતુ તમે કોઈ ઉપાય બતાવો। ત્યારે પર્વત મુનિ બોલ્યા, હે રાજન, માગસર મહિનાના શુક્લ પક્ષની જે એકાદશી હોય છે એક એકાદશીનો ઉપવાસ તમે કરો। એ ઉપવાસના પુણ્યને તમારા પિતા માટે સંકલ્પ કરી છોડી દો। આ એકાદશીના પુણ્ય પ્રભાવથી અવશ્ય તમારા પિતાને મુક્તિ મળશે। મુનિના આવા વચનો સાંભળી રાજાએ પોતાના રાજ્યમાં આવીને કુટુંબ સહિત મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો। આ ઉપવાસનું પુણ્ય રાજાએ પોતાના પિતાને આપી દીધું, અર્થાત સંકલ્પ છોડી દીધો। તેના પુણ્યના પ્રભાવે રાજાએ પિતાને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં જતા પોતાના પુત્રને કહ્યું,
હે પુત્ર, તારું કલ્યાણ થાવ. માગસર માસના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે, તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આ હતી માગસર માસના સુદ પક્ષની મોક્ષદા એકાદશીનું મહાત્મ્ય દર્શાવતી વ્રત કથા. હું આશા રાખું છું કે એકલી પૂજન સમયની વ્રત કથા સાંભળીને તમને ઘણો આનંદ થયો હશે. આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડિયો સાથે. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો. મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે.